गोंजालो गार्सिया એમને જ્યારે ક્રૂઝ તરફ લઈ જવામાં આવે છે ત્યારે એ કહે છે, આ જ ક્રૂઝ પર મને તમે ચડાવવાના છો? ત્યારે પેલા સૈનિકો કહે છે હા, એ ક્રૂઝને ભેટી બંધન મુક્ત જીવન એ ગોન્સાલો ગાર્સિયા 13 વર્ષની ઉંમરે જ નક્કી કર્યું હતું કે મારે શું કરવાનું છે, શું બનવાનું છે. આમ તો કિશોર 13 વર્ષની ઉંમરે આપણને ખબર પણ ના હોય આપણને કઈ દિશામાં જવું છે, પણ એની એક દિશા નક્કી છે સચોટ માર્ગદર્શન સાથે. 13 વર્ષે નક્કી કરે છે કે મારે પ્રેષિત કાર્યમાં જોડાવવું છે. ઈસુ સંઘીય ફાધરો સાથે વાતચીત કરે છે પણ એને ના પાડવામાં આવે છે, પણ એ હિંમત હારતો નથી. એને લઈ જવામાં આવે છે જાપાન, ભારતથી જાપાન લઈ જવામાં આવે છે. જન્મ 1556, મૃત્યુ 1597. જ્યારે દરિયાઈ મુસાફરી કરે છે એ જ દરમિયાન એ જાપાનીઝ ભાષા શીખી લે છે અને ત્યાં નક્કી કરે છે કે હજુ પણ મારે એ ઈસુ સંઘમાં પુરોહિત તરીકે કાર્ય કરવું છે, પણ એને સફળતા મળતી નથી. પછી એ બિઝનેસમાં ઝંપલાવે છે, બહુ જ સફળતા પ્રાપ્ત કરે છે. કંઈક કારણોસર એને ફિલિપીન્સ જવાનું થાય છે અને ત્યાં પણ એ પોતાનું કાર્ય ચાલુ રાખે છે. 8 વર્ષ એ કેટેગરીસ્ટ તરીકે જાપાનમાં કામ કરે છે અને યુવાન અને બાળકોને આકર્ષે છે, એમની સાથે રહે છે અને સમય વિતાવે છે. પછી ફિલિપીન્સ જાય છે અને ત્યાં નક્કી કરે છે કે મારે રિલિજિયસ લાઈફમાં જોડાવવું છે. જોડાય છે ફ્રાન્સિસ્કન બ્રધર તરીકે અને એને જાપાનીઝ ભાષા આવડતી હતી એટલે એને ડિપ્લોમેટ તરીકે જાપાન પાછો મોકલવામાં આવે છે અને ત્યાં એ પોતાની સેવા કેટેગરીસ્ટ તરીકે અને પછી પુરોહિત તરીકે આપે છે. થોડો સમય વીતે છે, પોતાનું કાર્ય ચાલુ જ છે અને એમને ખબર છે કયું કાર્ય કરવાનું છે. આપણો મોબાઈલ હોય તો એને સાયલેન્ટ મોડમાં મૂકી દઈએ. કાર્ય પોતાનું ચાલુ જ રાખે છે પણ થોડો સમય ત્યાં જે હોય છે લોકો, બીજા અન્ય ધર્મના લોકો, એમને ગમતું નથી એટલે એમના પ્રત્યે એક કાવતરું રચવામાં આવે છે. અને એ જ અરસામાં દરિયામાં તોફાન જાગે છે અને એક સ્પેનિશ ટ્રેઝર શિપ ત્યાં આવી ચડે છે અને ત્યાંનો કપ્તાન કહે છે કે આ જે ફ્રાન્સિસ્કનો છે ને, એમને તો આ રાજા સમક્ષ બળવું પુકારવા માટે મોકલેલા છે. અને આ સમાચાર પેલા રાજાને, ટાઇકોસામાં રાજા હતો એ સમયે, મળે છે અને એ જ ક્ષણે નક્કી કરે છે કે આ બધાને, જેટલા ફ્રાન્સિસ્કન મિશનરી છે, એમને શિક્ષા એક્ઝિક્યુટ કરવાના, એમને મૃત્યુદંડ આપવાનો. અને ત્યાં બધાને 25+1, એ વ્યક્તિ કદાચ તમને અત્યાર સુધી ખબર પડી ગઈ હશે એ કોણ છે, ગોન્ઝાલો ગાર્સિયા. એમને જ્યારે ક્રૂઝ તરફ લઈ જવામાં આવે છે ત્યારે એ કહે છે, આ જ ક્રૂઝ પર મને તમે ચડાવવાના છો? ત્યારે પેલા સૈનિકો કહે છે હા, એ ક્રૂઝને ભેટી પડે છે અને એમને જોઈને જે બીજા 25 છે એ પણ ભેટી પડે છે. બંધન મુક્ત જીવન એ ગોન્ઝાલો ગાર્સિયા જીવ્યા. 13 વર્ષની ઉંમરે જ નક્કી કર્યું હતું કે મારે શું કરવાનું છે, શું બનવાનું છે. તકલીફ આવી, યસ. છોડી દીધું, ના, નહીં છોડ્યું. એક હિંમત, એક જોશ, ઉમંગ સાથે એ પ્રેષિત કાર્યમાં જોડાય છે. એના પછી બિઝનેસ પણ કરે છે અને પછી પુરોહિત જીવન એ પસંદ કરે છે. આજે આપણા એ ચહિતા સંત છે, સંત જ્હોન બોસ્કો, સંત મારિયા ગોરોટી અને સંત ગોન્સાલો ગાર્સિયા આપણા માટે એ પ્રેરણા સ્રોત છે. નક્કી કરીએ કે આપણે પણ એક વિઝન અત્યારથી જ નક્કી હોય. આપણે 30 વર્ષના થઈએ ત્યારે પણ ખબર નથી હોતી કે મારે લગ્ન કરવું કે કેમ. આપણા મનમાં નક્કી હોવું જોઈએ કે મારે કઈ દિશામાં ઝંપલાવવું છે અને એ દિશામાં ઝંપલાવવા માટે ચોક્કસ બેઠો છે, આપણને માર્ગદર્શન આપશે
અગત્યનું છે આપણે એના ચરણે જઈએ, ઘૂંટણે પડીએ અને કહીએ કે તું જ મને દિશા બતાવ, જેમ ગોન્સાલો ગાર્સિયાને ચોક્કસ અને સચોટ દિશા બતાવી.